નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ ધોરણ અગિયારના તમામ વિદ્યાર્થીઓનું આજના ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત છે વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ પહેલું ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ધંધાનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ જોઈ ગયા આજના આપણા પ્રશ્નની અંદર ધંધાના આર્થિક અને સામાજિક હેતુઓ વિશે આપણે ચર્ચા કરવાની છે સૌ પ્રથમ આપણે વાત કરી હેતુઓની ધંધાનો પ્રાથમિક હેતુ નફાનો હોવા છતાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ રાજ્યના નિયંત્રણો નિયંત્રણો એટલે જે કંઈ પણ ગુજરાત સરકારના આપણે કંઈ નીતિ નિયમો ધંધાને લગતા એ રાજ્યના નિયંત્રણ અને બદલાતી પરિસ્થિતિને કારણે ધંધાના એક કરતાં વધુ હેતુઓ છે સ્વીકારવામાં આવ્યા છે તેમાંથી આપણે આજે બે હેતુઓ ભણવાના છે એમાં પહેલું છે આર્થિક હેતુ અને બીજો છે સામાજિક એમ બે ભાગમાં વહેંચી શકાય છે એમાં સૌ પ્રથમ આજે આપણે વાત કરીએ તો આર્થિક હેતુઓ આર્થિક હેતુની અંદર પણ પહેલું છે કે નફાનો હેતુ ધંધોએ આર્થિક પ્રવૃત્તિ હોવાથી ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ આ વળતર એટલે નફો આપણે જે કાંઈ પણ ધંધામાં આર્થિક પ્રવૃત્તિ કરી છે એના માટે આપણે અમુક નાણાં રોકેલા હોય એ નાણાંમાંથી આપણને વ્યાજબી વળતર આપણે એમ નથી કહેતા કે વધુમાં વધુ બહુ અમને તાત્કાલિક મળે પણ જેટલું રોકાણ કરાયેલું હોય એ મૂડીમાંથી જે રોકાયેલી મૂડી પર જેટલું પણ વ્યાજબી વળતર હોય એટલું મળી રહે એને આપણે નફો તરીકે ઓળખવામાં આવે છે ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં પરંતુ ધંધાના વિકાસ માટે ધંધાએ નફો કમાવો અનિવાર્ય છે અગાઉ આપણે જોયું હતું કે ધંધાનું જે કોઈ પણ મુખ્ય હેતુ હોય તે માત્રને માત્ર નફો જ છે કે જો લાંબા સમય સુધી કંપની કે કોઈ પણ ધંધો છે કોઈ પણ એકમ છે નફો ન કરે તો લાંબો સમય સુધી ટકી શકે નહીં એટલે ફરજિયાત જો ધંધાને ચાલુ રાખવું હોય તો ઓછામાં ઓછો થોડામાં થોડો પણ નફો તો થવો જ જોઈએ આથી ધંધાનું અસ્તિત્વ માટે જ નહીં પરંતુ ધંધાના વિકાસ માટે પણ નફો કમાવો અનિવાર્ય છે નફો એ ધંધાનું પ્રેરકબળ કાર્યક્ષમતાની પારાસીસી અને જીવન રક્ત છે જો નફો જ મળતો કંપનીને બંધ થઈ જશે તો જે રોજબરોજના ખર્ચાઓ છે કંપનીના કે ભાઈ રોજબરોજનો કાચો માલ ખરીદવાનો પછી નાના મોટા જે કંઈ પણ સેવાઓની ફીસ ચૂકવવાની હોય કોઈ કામદારને એને મજૂરી ચૂકવવાની હોય તો આવા ખર્ચા છે એ લાંબા સમય લગી છે એ નફો ન કમાય તો એ આપી શકતો નથી એની પાસે નફો રહેલો હોય તો જ એ રોજબરોજના ખર્ચા ઉપર જે વ્યવસ્થિત કાર્ય કરી શકે છે આમ નફો એ ધંધાનું પ્રેરકબળ છે કાર્યક્ષમતાની પારાસીસી છે અને જીવન રક્ત છે આજે મહત્તમ નફાના સ્થાને વ્યાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે વ્યાજબી નફો કમાવાને કારણે ધંધાકીય કમ સમાજમાં સ્વીકૃતિ મેળવવા સાથે હરીફાઈમાં ટકી શકે છે અત્યારે આપણે જોઈએ છીએ કે આખે આખું જે બજાર છે એ પૂર્ણ હરીફાઈવાળું બજાર છે આપણે જ એક દુકાને વસ્તુ લેવા જઈએ છીએ તો એ દુકાનદાર આપણને જે ભાવ કહેશે એ જ ભાવથી તરત આપણે વસ્તુ ખરીદી લેતા નથી બાજુમાં કે સાની સામે એના જેવી જ દુકાન હોય તો આપણે ત્યાં પણ ભાવ પૂછી છીએ અને આપણે ભાવતાલ કરીએ છીએ પછી જ્યાંથી આપણને સસ્તું અને સારી ક્વોલિટીવાળી વસ્તુ હશે ત્યાંથી જ આપણે વસ્તુ ખરીદશું તો આમ અત્યારે વર્તમાનની અંદર મહત્તમ એટલે વધુ નફો ધ્યાનમાં લેવામાં આવતો નથી જો થોડો નફો મળશે તો પણ ધંધાદારી લોકોને ચાલશે એટલે હાલની અંદર વ્યાજબી નફાને સમાજે છે એ સ્વીકારી લીધો છે કારણ કે સમાજની અંદર જો ધંધાને ટકી રહેવું હોય તો વ્યાજબી નફો એના માટે અનિવાર્ય છે પોઈન્ટ નંબર બીજો મહત્તમ સંપત્તિના સર્જનનો મહત્તમ સંપત્તિ વધુ વધુ સંપત્તિ ધંધાનો માલિક છે એની ઈચ્છા એવી છે કે વધુ વધુ એની પાસે સંપત્તિ ભેગી થાય પણ કઈ રીતના નફાનો હેતુ ધંધાની વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવતો ટૂંકા ગાળાનો ખ્યાલ છે નફો છે એ વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવે છે એટલે એનો સમયગાળો કેવો છે ટૂંકો ગાળો છે પણ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો હોય છે જો કંપની દર વર્ષે વધુમાં વધુ નફો કરશે તો ધંધાના માલિક પાસે છે વધુ આવક આવશે અને જો ધંધાના માલિક પાસે વધુ આવક આવશે વધુ નફો આવશે તો ભવિષ્યમાં એ વધુમાં વધુ સંપત્તિ ખરીદ શકશે આથી મહત્તમ સંપત્તિનું સર્જનનો હેતુ છે એનો સમયગાળો લાંબા ગાળાનો હોય છે લાંબા ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે જો કે આ માટે ધંધાએ મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતું કરીને પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે છે અમુક સમય એવું બને કે ધંધામાં મંદી આવે વર્તમાનનો સમય આપણે છે કે ધંધાદારો સાવ ઠપ થઈ ગયા છે સાવ મંદી જેવો માહોલ છે કારણ કે તો મંદી જેવો માહોલ હોય તો એવા સમયે જે ધંધાનો માલિક છે એને જે કિંમતે વસ્તુ વેચતો હોય એના કરતાં પણ એમાં થોડોક નફો જતો કરી અને ઓછા ભાવે વસ્તુ વહેંચવી પડે તો જ એ છે એ પોતાનું છે એ ધંધો ટકાવી શકે આ મહત્તમ સંપત્તિના સર્જનનો તો ધંધાના માલિકને આર્થિક લાભ સાથે સંકળાયેલો છે ધંધાનો માલિક છે એને વધુ નફો મળશે વધુ લાભ મળશે તો જ એ વધુ વધુ સંપત્તિ ખરીદી શકે છે અને ત્રીજો પોઈન્ટ અન્ય આર્થિક હેતુઓ આ આર્થિક હેતુઓનો ત્રીજો અને છેલ્લો પોઈન્ટ છે કે અન્ય આર્થિક હેતુ અન્ય આર્થિક હેતુઓમાં ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો અહીં કહે છે આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો બજારનો વિસ્તાર કરવો ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો ઉપલબ્ધ સાધનો એવું કહે ઉપલબ્ધ સાધનો એટલે કે જેટલા કંપનીમાં સાધનો છે એ દરેક સાધનોનો શક્ય એટલો ઉપયોગ કરવો કંપનીમાં તો ઘણા બધા સાધનો હોય છે તો દરેક સાધનોનો એની યોગ્યતા મુજબ જો ઉપયોગ કરવામાં આવે અને એ ઉપયોગ પણ કેવો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જેથી આધુનિક ટેકનોલોજી અપનાવી શકાય જો સારામાં સારું છે એ આપણે કરી સાધનોનો ઉપયોગ તો વર્તમાનની જે કંઈ પણ આધુનિક ટેકનોલોજી છે એને પણ આપણે અપનાવી શકાય છે આમ આર્થિક હેતુઓ ત્રણ પ્રકારના હતા પહેલું નફાનો હેતુ બીજું મહત્તમ સંપત્તિ અને ત્રીજું છે આર્થિક હેતુ હવે આપણે એનું જોશી બીજું જે છે સામાજિક હેતુ સમાજને લાભ થાય તે માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓને પણ પ્રાધાન્ય આપે છે સમાજને લાભ થાય એ માટેથી દરેક ધંધાકીય માલિક છે એ કંઈક સામાજિક હેતુઓને પ્રાધાન્ય આપે છે સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી સમાજ છે તો ધંધો છે ખાસ વાક્ય કહે છે કે સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી સમાજ છે તો ધંધો છે આજે જે કોઈ પણ ધંધો છે સમાજ વચારે જ છે ધંધાનો જન્મ છે સમાજમાં જ થયેલો છે ધંધાનો વિકાસ છે સમાજમાં જ થવાનો છે એટલે સમાજ છે તો જ ધંધો છે સમાજનો જ તો ધંધાનું કંઈ અસ્તિત્વ હોત નહીં આથી ધંધાના નફા ઉપરાંતના હેતુઓનું મહત્વ સ્વીકારતું થયું છે ધંધાના સામાજિક હેતુઓ આ પ્રકારે પેલું જોઈએ સામાજિક જવાબદારીનો હેતુ ગ્રાહકોમાં આવેલી જાગૃતિ રાજ્યના નિયંત્રણ ગ્રાહક શિક્ષણ ગ્રાહકના સંગઠનોને કારણે ધંધા એ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાત ઉદભવી છે આપણે જોઈ કે અવારનવાર આપણને ખબર છે કે કોઈપણ મેડિકલ સ્ટોરે તમે જાઓ અને ત્યાંથી આપણે કોઈપણ દવા લઈ છે સામાન્ય તો સૌપ્રથમ પૈસા ચૂકવીને આપણે બિલ માંગીએ છીએ અને બીજી વસ્તુ મહત્ત્વની પૈસા ચૂકવતા પહેલાંય આપણને જે દવા જે ટેબ્લેટ આપે છે જે સિરપ આપે છે કે જે કોઈપણ એક્સપાયરી એ વસ્તુની સૌપ્રથમ આપણે એક્સપાયરી ડેટ જોઈએ છે કે એક્સપાયરી ડેટ તો નથી થઈ ગઈ તો આ એક પ્રકારનું ગ્રાહકમાં આવેલી જાગૃતિ તરીકે આપણે બીજી વસ્તુ જો સરકારના નિયંત્રણ ત્રીજી વસ્તુ જો કે ગ્રાહકોનું શિક્ષણ કે ગ્રાહકને લગતું ખબર છે કન્ઝ્યુમર કેર છે કે કોઈ પણ તમને પ્રોડક્ટ્સથી નુકસાન થાય અથવા તો એ પ્રોડક્ટ્સનું આપણને નુકસાનકારક આપણને આપે અથવા તો ખરાબ આપણને આપે તો એવા સમયે આપણી પાસે ગ્રાહકનું શિક્ષણ હોય તો આપણે છે એ કંપની પાસેથી છે આપણું વર્તળ આપણે મેળવી શકીએ છીએ સમાજના જુદા જુદા જૂથો કે વિભિન્ન વર્ગો જેવા કે માલિકો કર્મચારી ગ્રાહક લેણદાર સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા છે કારણ કે ધંધાનો જન્મ સમાજમાં રહે આથી આ બધા જ વ્યક્તિ સમાજમાં રહે છે ધંધાનો માલિક ધંધાનો કર્મચારી ગ્રાહક વર્ગ લેણદાર અને સરકાર વગેરે ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય છે અને આ દરેક જૂથના ધંધા સાથેના હિત જુદા જુદા હોય છે આ જુદા જુદા જૂથોના હિતનો ખ્યાલ ધંધાકીય એકમે રાખવો જરૂરી છે પર્યાવરણની જાળવણી કર્મચારી કલ્યાણ ધારો કારખાના ધારો ગ્રાહક સુરક્ષા ધારો વગેરેનું ધંધાએ પાલન કરવું પડે છે આમ ધંધાનો માલિક છે તો એના માટે ગુજરાત સરકારે નીતિ નિયમ બનાવેલા છે જે કર્મચારી કંપનીમાં કે ધંધામાં કામ કરે છે તો એના નિયંત્રણો પણ અલગ છે આમ ધંધાનો માલિક છે તો એને એવું ધ્યાન રાખવું જોઈએ કે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એનું જે કાંઈ પણ પ્રદૂષણને લગતું છે પાણી હોય કે વાયુ પ્રદૂષણ હોય તો એ કેમ ઘટાડો કરવો કઈ રીતના નિકાલ કરવો એ જોવાનું કર્મચારીનો કલ્યાણ ધારો કે કર્મચારીને જે કંઈ પણ પ્રોવિડન્ટ છે પગાર ધારો છે એ એને વ્યવસ્થિત મળવો જોઈએ કારખાનાનો ધારો કે જે કંપની છે કારખાનું છે એ કયા એરિયામાં શિફ્ટ છે એ ધારો અને ત્યાર પછી જે ગ્રાહક સુરક્ષા વગેરે ધંધાએ પાલન કરવું જરૂરી અથવા તો પાલન કરવું પડે છે બીજું જે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ બેરોજગારનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે બેરોજગાર એટલે કહેવાય કે જે શિક્ષિત રીતે શિક્ષિત છે એની પાસે ડિગ્રી છે કામ ગોતવા જાય છે પણ એને કામ મળતું નથી તો હાલના આપણે યુગમાં આપણે જોઈ છે વર્તમાન પરિસ્થિતિમાં કે બેરોજગારીનું પ્રમાણ છે દિન પ્રતિદિન એટલે દિવસે ને દિવસે વધતું જ જાય છે રોજગારીની નવી તકો ઊભી થાય તે હેતુથી કેટલાક ધંધાકીય કમોની સ્થાપના કરવામાં આવે છે દાખલા તરીકે ખાદી અને ગ્રામ ઉદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તેવા ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે બેરોજગારીને રોજગારીની તક મળે તે હેતુથી પછાત વિસ્તારમાં ધંધાકીય એકમોની સ્થાપનાને પસંદગી કરવામાં આવે છે ટૂંકમાં અહીંયા આપણને એવું કહેવા માગે છે કે જે કોઈ પણ બેરોજગારો છે એ બેરોજગારીને કારણે દિન પ્રતિદિન જે સંખ્યા વધતી જાય એવા સમયે છે એ એવી રોજગારીની તકનું ઉત્પાદન કરવું પડે કે જેથી કરી બેરોજગાર છે એને રોજગારીનું સર્જન થાય અને પછાત જેવા વિસ્તારોની અંદર કોઈ પણ ધંધો સ્થાપવો કે જેથી કરી બેરોજગારીનું પ્રમાણ છે તે દિવસેને દિવસે ઘટતું જાય પોઈન્ટ નંબર ત્રણ ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો ગુણવત્તાવાળી વસ્તુ પોલટીવાળી સારામાં સારી સમાજના લોકો તેમની જરૂરિયાત સંતોષી શકે અને સરળ રીતે ઉપલબ્ધ થાય તે રીતે ગુણવત્તાયક વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ હોય સમાજના લોકોને જ્યારે જરૂર પડે એટલે કે જરૂરિયાત પ્રમાણે સંતોષી શકે અને સરળ રીતે એને મળી રહી એ વસ્તુ એ રીતે ગુણવત્તા લે પોલટીવાળી એને વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ હોય છે રસોઈમાં ઉપયોગી મસાલા ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થ ઉત્પાદન કરતાં એકમોએ ઉચ્ચ ગુણવત્તાવાળા ધોરણોને પાલન કરવું જોઈએ આપણે જે કંઈ પણ બજારમાં મરી મસાલાઓ મળે છે ઠંડા પીણાઓ મળે છે ખાદ્ય પદાર્થો જે કંઈ પણ આપણે ખાઈ પીએ છીએ અથવા તો લઈ આવીએ છીએ એ બધી વસ્તુ ઉચ્ચ ગુણવત્તાવાળી ક્વોલિટીવાળી બધી વસ્તુ હોવું જોઈએ એવું પણ એનું પાલન થવું ખૂબ જ જરૂરી છે એ પણ એક સામાજિક હેતુ છે સામાજિક હેતુ ધરાવતા ધંધાકીય એકમો વ્યાજબી ભાવે અને સેવાઓ પૂરી પાડવા પ્રતિબંધ હોય છે દાખલા તરીકે વસ્તુના વેચાણ પછી ગ્રાહકના ઘર સુધી વસ્તુ પહોંચતી કરવી વસ્તુની ગોઠવણી કરે છે આપણે એક્ઝામ્પલ તરીકે લઈ અહીં એવું કહેવા માગે છે કે સામાજિક હેતુ મુખ્ય એવો છે કે ધંધાકીય એકમો વ્યાજબી ભાવે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવો કઈ રીતના કે કોઈ પણ વસ્તુ છે એ ગ્રાહક છે એ ઇલેક્ટ્રોનિકની વસ્તુ છે એ કંપનીમાંથી ખરીદીને લઈ આવે છે તો એના માટેથી ઘર લગીને પહોંચાડવાની વસ્તુ અને ત્યારબાદ એને જે કંઈ પણ ગોઠવણી કરવાની એ ગોઠવણીની વસ્તુ પણ છે એ કંપની તરફથી એને મળી જવી જોઈએ ત્યાર પછી ચોથું વ્યાજબી વેપારી રીસ રસમો અનુસરવાનો હેતુ વસ્તુના કાળા બજાર વસ્તુનો સંગ્રહ કરવો ગેરમાર્ગે દોરતી જાહેરાતો વગેરેને ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે અહીં આપણને એવું કહે છે કે વ્યાજબી વેપારી રીતસરો અનુસરવાના કે વસ્તુનું કાળા બજાર વસ્તુનો સંગ્રહ કરો ગેરમાર્ગે દોરતી જાહેરાતો વગેરે ધંધા માટે અયોગ્ય રીત રસમો ગણવામાં આવે છે એટલે ધંધાએ આવું ન કરવું જોઈએ કે કાળા બજારમાં વસ્તુ ન વેચવી જોઈએ કે જે વસ્તુની કિંમત એક્ઝામ્પલ દસ રૂપિયા છે તો એ દસ રૂપિયામાં જ વેચવી જોઈએ એ વસ્તુની સોલ્ટેજ હોય તો એવા સમયે કાળા બજાર એટલે દસ રૂપિયાની વસ્તુ વીસ રૂપિયામાં ને ત્રીસ રૂપિયામાં એને વેચવી જોઈએ નહીં બીજી વસ્તુ કીધું વસ્તુનો સંગ્રહ ખોટી રીતના ન કરવો જોઈએ કે જેટલી વસ્તુ બજારમાં અવેલેબલ છે એટલો પુરવઠો છે એ બજારમાં વેચવા માટે મૂકવો જ જોઈએ ખોટી રીતના સંગ્રહ કરવો જોઈએ નહીં અને ગેરમાર્ગે દોરતી જાહેરાત ખોટી રીતના જાહેરાતો છે એ કંપની તરફથી કે ધંધાદારી લોકો તરફથી હોવી ન જોઈએ કે આ વસ્તુનો તમે ઉપયોગ કરશો તો આ રીતના તમને ફાયદો થશે ખોટી ગેરમાર્ગે દોરતી એક એ જાહેરાતોનો ઉપયોગ કરવો એ ધંધાના રીત રસમો ગણવામાં જરૂરિયાતોવાળી વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ એવું કહે કે જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુની કૃત્રિમ અછત ઊભી ન કરવી જોઈએ જ્યાં લગી કુદરતી રીતે વસ્તુ આપણને મળે છે ત્યાં લગી સારું છે પણ એ વસ્તુને કૃત્રિમ અછત એની ઊભી કરવી જોઈએ નહીં જરૂરિયાતવાળી વસ્તુઓ જે કાંઈ પણ મળવા પાત્ર છે બજારમાં મળવી જ જોઈએ એના માટે ખોટી રીતના તમે માલનો સંગ્રહ કરી રાખો અને પછી એમ ધંધાદારી લોકો કે આ વસ્તુ બજારમાં મળતી જ નથી અને કાળા બજાર વધી એમ કૃત્રિમ કોઈ દિવસ એની અછત ઊભી કરવી જોઈએ નહીં ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ એ વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ રાખે છે પાંચમું અને છેલ્લું અન્ય હેતુઓ અન્ય સામાજિક હેતુઓમાં પહેલું છે ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવી જોઈએ જે કોઈ પણ ધંધો છે એ સમાજમાં જ ઉદભવે છે સમાજમાં જ એનો ધનમાં સમાજમાં જ એનો વિકાસ આથી એ જ ધંધાકીય એક અમે સમાજની અંદર પોતાનું એક આગવી એક અલગ ઓળખાણ ઊભી કરવી જોઈએ બીજું ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા જોઈએ ધંધાના માલિકે ખાંસી વિચારવાનું છે કે ઉત્પાદનમાં કેમ આપણે નવીનતા લઈએ નવીનીકરણ કેમ લઈએ નવા નવા સંશોધનો હાથ ધરવા જોઈએ ત્રીજું રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને તે માટે સરકારને સહયોગ આપવો એ જે ધંધાનું ઉત્પાદન કરે છે એ વસ્તુથી રાષ્ટ્રને કઈ રીતના મદદરૂપ થવું અથવા તો બીજી કઈ રીતે આર્થિક રીતે રાષ્ટ્રને આપણે મદદરૂપ થવું અને સરકારને કેમ આપણે સહકાર આપવો વગેરે જોવું એને વિચારવું જોઈએ અને ચોથું કે કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલ કરી ઉત્તેજનો પૂરા પાડવા એટલે શું તો કે કર્મચારીઓને ક્યારેક ક્યારેક જે બોનસ આપવામાં આવે છે અથવા તો એની કામગીરી માટે ક્યારેક એવોર્ડ આપવામાં આવે છે અથવા તો એને ક્યાંક સન્માનિત કરવામાં આવેનું નામ તો આ એને ઉત્તેજન કહી કહેવાય કે એને પણ એક પ્રકાર છે માણસ છે રોબોટની જેમ કામ નથી કરતો એ મનથી કામ કરે છે તો આમ જે ધંધાની અંદર કર્મચારીઓ કે કામદારો કામ કરતા હોય એને ઉત્તેજનો પૂરા પાડવા અને તેમની કલ્યાણકારી યોજનાઓ એની અમલમાં મૂકી તો આમ વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું કે ધંધાકીયના આર્થિક અને સામાજિક બે પ્રકારના હેતુઓ હતા ત્યાર પછી હવે ધંધાના જે કંઈ પણ જોખમો છે એ આપણે આના નેક્સ્ટ પછીના લેક્ચરમાં આપણે ભણીશું